તમે ડ્રિંક કરેલું છે બરાબર એ વાત નક્કી છે તમે સાહેબ ક્યાંથી દારૂ પીને આવ્યા તમે ડ્રિંક કરો છો અત્યારે હાલ તમે ડ્રિંક ક્યાં દારૂ પીને આવ્યા નીચે બારમાં પીને આવ્યા કઈ જગ્યા પર પીધો દારૂ બારમાં બારમાં કયો દારૂ પીધો તમે કયો દારૂ તમે જ્યારે સ્કૂલમાં આવો તો દારૂ પીને આવવાનું હોય આજે પહેલી વાર પીધો એવું શું નામ તમારું દેવેન્દ્રભાઈ તમારી ડ્યુટી હું બોલે આચાર્ય તરીકે સાંભળ્યું શાળાના આચાર્ય ખુદ બોલી રહ્યા છે કે દેશી દારૂ પીધો છે છોટાઉદેપુર જિલ્લામાં શિક્ષણની શું હાલત છે તેની વરવી વાસ્તવિકતા સામે આવી દારૂની લત ધરાવતા શિક્ષકની બદલી કરવાની ગામ લોકો કરી રહ્યા છે માંગ છોટાઉદેપુર જિલ્લાના પાવીજેતપુર તાલુકાના અંતરિયાળ અને ડુંગરાળ વિસ્તારમાં આવેલા કેવડા ગામમાં 1-5 ધોરણની શાળા ચાલે છે પરંતુ આ શાળાના આચાર્ય દેવેન્દ્ર પૂજા માછી શાળામાં દારૂના નશામાં ચકનાચૂર થઈ ખુરશીમાં બેઠો બેઠો ડંફાસો મારતા નજરે પડે છે જિલ્લા શિક્ષણ અધિકારી એસએલ પાવર સાહેબ તમે ઓળખો છો અમે જોયેલા જ નથી અમને કોઈ દિવસ એ બાજુ જવાનું થયું જ નહીં તો બીજો ગુલ્લેબાદ શિક્ષક દિલીપ પરસોત્તમ પરમાર કોઈ પણ પ્રકારના રજા રિપોર્ટ વગર જ બપોરના 12:30 વાગ્યે શાળામાં આવે છે તેઓને ગામના એક જાગૃત વ્યક્તિ દ્વારા શાળામાં મોડા આવવાનું કારણ પૂછવામાં આવ્યું તો તેઓ કોઈ પણ પ્રકારનો જવાબ ન આપ્યો શાળામાં નશાની હાલતમાં આવતા શિક્ષકને લઈ કેવડા ગામના લોકો પણ આ શિક્ષકોથી કંટાળી ગયા છે અને અન્ય જગ્યાએ બદલી કરાવવા માટે પ્રયાસ કરી રહ્યા છે ગામના લોકો જણાવી રહ્યા છે કે ઘણી વખત તો શાળામાં સમયસર ફરજ બજાવતા નથી જેને લઈને ગામ લોકો પણ આચાર્ય દેવેન્દ્ર પૂજા માછીથી કંટાળી ગામ લોકો પણ બદલી કરાવવા માંગ કરી રહ્યા હતા આમ જોવા જઈએ તો છોટાઉદેપુર જિલ્લામાં ઘણી શાળાઓમાં શિક્ષકોથી બાળકોના શિક્ષણ ઉપર ખૂબ મોટી અસર થઈ રહી છે ઘણી વખત તો શાળાઓમાં શિક્ષકો દારૂની મહેફિલ કરી નશાની હાલતમાં પાર્ટીઓ કરતા ઝડપાયા છે પરંતુ શિક્ષણ વિભાગ પણ આ બાબતે કોઈ કડક કાર્યવાહી કરી શકતું નથી જેના કારણે શિક્ષકોને જાણે છૂટો દોર મળી ગયો હોય તેમ લાગી રહ્યું છે તો શું આ કેવડા પ્રાથમિક શાળાના દારૂડિયા આચાર્ય દેવેન્દ્ર પૂજામાં ગુલ્લેબાદ શિક્ષક દિલીપ પરસોત્તમ પરમાર સામે ઉચ્ચ કક્ષાએ કોઈ કાર્યવાહી કરવામાં આવશે ખરી તો તમે કેટલા વાગે આવ્યા સમય શું છે પાવી જેતપુર તાલુકાના કેવડા પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા શિક્ષક દેવેન્દ્રભાઈ માછીનો વિડીયોની જાણ થઈ છે વિડીયોમાં એ પોતે દારૂના નશામાં શાળામાં આવ્યા હોવાનું કબૂલાત કરે છે આ ખરેખર ગંભીર બાબત છે શાળામાં જ્યાં સંસ્કારનું સિંચન કરવાનું હોય ત્યાં અસામાજિક પ્રવૃત્તિના કોઈ પણ બાબત આ સાથે શાળા સાથે ચલાવી શકાય તેમ નથી શિક્ષકની સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે આ અગાઉ પણ આ જ શિક્ષક સામે અનિયમિતતાની ઘણી ફરિયાદો આવી હતી જેની સામે નિયમાનુસારની કાર્યવાહી કરવામાં આવેલ છે દર્શક મિત્રો અભી તક આપને પિઠોરા સમાચાર યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ નહીં કી હૈ તો કૃપયા સબસ્ક્રાઇબ કરે તાકી દેશ વ દુનિયા કી હર ખબર આપકો મિલતી રહે ધન્યવાદ